નમસ્તે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે આજે બાળકો આપણે ધોરણ ત્રણમાં વિશે આસપાસ સમજીએ આજે બાળકો આપણે પાઠ નંબર પંદર માટીની સજા વિશે સમજવાના છીએ તો બાળકો આપણે આગળના વિડીયોમાં આ પાઠમાં ઘણું બધું સમજી ગયા હતા કે આ પાઠમાં સમજી ગયા હતા કે કાગડાને કોઠીબુ ખાવું હતું તો કોઠીબુ શું કહે છે કે તારી ચાંચ ધોઈને આવ તો કાગડો શું કહે છે કે ચાંચ ધોવા માટે ક્યાં જાય છે કૂવા પાસે જાય છે તો કૂવો શું કહે છે કૂવો એમ કહે છે કે તું પહેલાં પાણી લેવા માટે ઘડો લઈને આવ તો ઘડો લેવા માટે કાગડો કુંભાર પાસે જાય છે તો કુંભાર શું કહે છે કે હું તને ઘડો બનાવી આપું પણ તું માટી લઈ આવ તો માટી લેવા માટે કાગડો પાછો ક્યાં જાય છે ટીબા પાસે જાય છે હવે ટીબો શું કહે છે ટીબો એમ કહે છે કે મગ મગરલાની એટલે કે મગરની સિંગડી લઈને ખોદી લે આ કોણ ના નથી પાડતો તને એમ કાગડાને શું કહે છે ટીબો કે મગ મગરની સિંગડી લઈને તું ખોદી દે ખોદીને લઈ જા માટી તો હવે કાગડો મગર પાસે જાય છે ત્યારે મગર શું કહે છે કે મગર એમ કહે છે કાગડાને કે મગર કહે છે મને ડરાવીને મારું સિંગડું લઈને કૂત કૂતરાને બોલાવી આવ એટલે મેં તને ડરા તે મને ડરાવશે હવે એ પાછો ક્યાં જાય છે કૂતરા પાસે જાય છે કાગડો તો કુ કૂતરા પાસે જાય છે ત્યારે ત્યાંથી આપણું બાકી છે તો ચાલો હવે ત્યાંથી આપણે સમજીએ કે કાગડો કૂતરા પાસે જઈને શું કહે છે કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે કૂતા કૂતતા કૂતતા દેવા આંગણા આવ્યા કાગ દેવા ડરાવી મગરલા દઉં સિંગલડી ખોદું માટી માટીડી આપો કુંભારને ઘડે ઘડુલો સીંચુ પાણી દા ધો ધોવું ચાચુડી ખાઓ કોઠીબુ બડુક બડુક લાગે હવે કૂતરો કહે છે એ કૂતરા પાસે ગયો હવે કૂતરા પાસે જઈને આ જે આપણે સમજી ગયા તે બોલે છે તો ભાઈ હું બહુ ભૂખ્યો છું હવે કૂતરો શું કહે છે કે કૂતરો બહુ ભૂખ્યો હતો માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ હરણ ડર ડરાવવા જાઉં કાગડો ગાય પાસે જાય છે હવે કૂતરો શું કહે છે કે એ બહુ ભૂખ્યો છે એટલે એને દૂધ પીવું છે એટલે ગાય પાસે હવે કાગડો દૂધ લેવા જાય છે હવે શું કહે છે ગાય પાસે જઈને ગરવી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દૂધ દૂધલડા પાઉ કૂતલા ડરાવે મગરલા લવ સિંગરલી ખોદું મા માટીડું આપું કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીદા ધોવું સાચુડી ખાવું કોઠીબો બળક લાગે હવે ગાય પાસે જઈને આવું કહે છે કે એમને દૂધ જોઈએ છે શેના માટે જોઈએ છે તે આખું વર્ણન કરે છે તો ગાય કહે છે કે હું બહુ જ ભૂખી છું મને સા સારી પીઠે ખ ખળ ખવડાવીને દૂધ ધોઈ લે પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો જઈને સીમને કહે હવે

ખાવું કોઠીબુ બડુક બળુક લાગે એટલે સીમ કહે છે કે ભાઈ લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ અને ખડ વાડી લે હવે સીમમાંથી જે ખડ વાઢવાનું છે તો સીમ શું કહે છે કે તું દાંતરડું લઈ આવ લુહાર પાસેથી અને તે ખળ વાઢીને લઈ જા ત્યારે કાગડો તો લુહાર પાસે ગયો જઈને લુહારને કહે લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દાંતરડા વાડું ખડલા નીરું ગરવીને દો દુધડા પાઉતરલા ડરાવે મગરલા લવ શિખરલી ખોદું માટીળું દઉં કુંભારને ઘડે ઘડુલા સિંચું પાણી ચાચુડી ખાવ કોઠ કોઠીવું બડુક બડુક લાગે લુહાર કહે છે લે આ દાતરડું હવે લુહાર તેને દાતરડું આપી દે છે કાગડો દાતરડું લઈને સીમમાં જાય છે ત્યારબાદ સીમમાંથી ક્યાં જાય છે ત્યાંથી તે ખળ લઈને ગાયને ખવડાવે છે હવે જ્યારે ગાયને ખળ ખવડાવે છે એટલે પછી ગાય દૂધ આપે છે અને દૂધ લઈને કૂતરા પાસે જાય છે અને કૂતરાને પાય છે કૂતરો મગરલા ને કુંભાર ઘડુલો એટલે કે ઘડો લીધો પછી કુવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખી કોઠીબુ ખાધું હવે બાળકો આપણે આગળ સમજીએ તો આગળ તમને વિચારો અને લખો સવાલ જવાબ આપ્યા છે તો કાગડાને ઘડો શા માટે જોતો હતો તો બાળકો આપણે પાઠમાં સમજી ગયા કાગડાને ઘડો પાણી ભરવા માટે જોતો હતો કાગડાને ઘડો બનાવવા કોણ કોણ મદદ કરે છે હવે જુઓ એક રીતે કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર પાસે જાય છે ઘડો લેવા માટે ત્યારે કુંભાર કહે છે કે તેઓ માટી લઈ આવે એટલે માટી દ્વારા જે મદદ કરે છે એટલે અહીં તમારે ઘણા બધાના નામ લખવાના છે ત્યારબાદ આવશે કે કુંભારને ઘડો બનાવવા કઈ કઈ વસ્તુની જરૂર પડી તો કુંભારને ઘડો બનાવવા માટે પહેલાં તો માટીની જરૂર પડી ત્યારબાદ ચાકડાની જરૂર પડે છે આમ આ માટી અને ચાકડાની જરૂર પડે છે શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે કયા કયા તો બાળકો તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો હોય તો તેના નામ અહીં તમારે લખવાના છે તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો બાળકો તમારે તમ તમને જો કોઈ માટી આપે તો તમે વાસણ બનાવી શકો આપણે નાના વાસણો બનાવી શકીએ છીએ તેનાથી હવે બાળકો આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું